આપ નેતા પ્રવીણ રામે જ્યારથી મુખ્યમંત્રી પાસેથી સમય માંગ્યો છે તેમને મળવા બાબતે, તેની સાથે જ અમુક મુદ્દાઓને લઈને જ્યારથી સમય માંગ્યો છે, તે બાદથી ભાજપ તંત્ર છે તે ખૂબ જ સતર્કતામાં આવી ગયું છે. શું છે સમગ્ર વાત અને પ્રવીણ રામે હવે કયો નવો મુદ્દો લઈને મેદાને આવ્યા છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સોમનાથ ખાતે અત્યારે હાલ ભાજપ સરકારની ચિંતન શિબિરનું આયોજન થઈ રહ્યું છે. અનેક નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ સહિત અનેક લોકો, ભાજપના જેટલા પણ લોકો છે તે અત્યારે હાલ ત્યાં છે. આ બધાની વચ્ચે આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે પ્રવીણ રામ છે જે આપ નેતા છે, અત્યાર સુધી ઇકો ઝોન માટે થઈને લડતા આવ્યા છે, તેમને મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો હતો તેમને મળવું છે, તેની સાથે જ તેમને કહ્યું હતું કે આ મુદ્દાને લઈને તેમને વાત કરવી છે. પરંતુ હવે આ બધાની વચ્ચે એક નવો વળાંક આવ્યો છે. જ્યારથી તેમના સમય માંગ્યો છે ત્યારથી, તેની સાથે જ્યારથી આ ચિંતન શિબિર શરૂ થાય છે ત્યારથી જ પ્રવીણ રામનું જે ઘર છે તેની આસપાસ એક કાફલો લગાવી દેવામાં આવ્યો છે, જેથી કરીને તે ચિંતન શિબિરમાં ન જઈ શકે. સૌથી પહેલાં તો પ્રવીણ રામને સાંભળીએ કે તે શું કહી રહ્યા છે આને લઈને, તેની સાથે જ કેમ તેમને નથી જવા દેવામાં આવતા તે પણ સાંભળીએ. ગીર સોમનાથ ખાતે શરૂ થયેલી ચિંતન શિબિરમાં મેં ઇકોઝોન તેમજ આ જિલ્લાના મહત્વના મુદ્દાઓ માટે મુખ્યમંત્રી પાસે માત્ર સમય માંગ્યો છે ત્યારે ગઈકાલ બપોરથી પોલીસના અમુક કર્મચારીઓ બિન ડ્રેસમાં મારા ગામ ઘુસિયાની અંદર મારી રેકી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મારું ઘર છે ત્યાં આજુબાજુમાં ગોઠવાય અને મારા ઉપર નજર રાખી રહ્યા છે. ત્યારે મારે તંત્રના અધિકારીઓ અને તંત્રના કર્મચારીઓને કહેવું છે કે હું કોઈ આતંકવાદી નથી, કે મારા ઉપર નજર કેદ અથવા મારા ઉપર રેકી રાખવાનો આપ પ્રયત્ન કરી રહ્યા છે. બીજું, મેં કોઈ પણ જાતનો ઓફિશિયલ પ્રોગ્રામ હજુ સુધી જાહેર નથી કર્યો. મેં માત્ર ને માત્ર મુખ્યમંત્રીને મળવાનો જ સમય માંગ્યો છે. એટલે કોઈ પણ પોલીસ તંત્રના અધિકારીએ કે કર્મચારીએ મારી અટક કરવા માટે આગળ ન આવવું, કારણ કે જો અટક કરવા માટે આવશો તો ઘર્ષણ થશે, કારણ કે મારે હજુ સુધી મેં કોઈ ઓફિશિયલ પ્રોગ્રામ જાહેર કર્યો નથી. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. જે પ્રમાણે વાત કરવામાં આવે, પ્રવીણ રામે આની પહેલા પણ મુખ્યમંત્રીને એક ચીમકી આપી હતી અને કહ્યું હતું કે જો મુખ્યમંત્રી મને સમય નહીં આપે તો હું ચિંતન શિબિરમાં ઘૂસીને તેમની સાથે ચિંતન કરીશ. પરંતુ આ બધી ધમકીઓની વચ્ચે પ્રવીણ રામના ઘરની બહાર આ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે અને તેમને જાણે બહાર ન નીકળવા દેવામાં આવે ને તે ચિંતન શિબિરમાં ન જઈ શકે તેના માટે ભાજપ સરકારે તૈયારી કરી દીધી છે. એટલે એવું કહી શકાય કે જ્યારથી ભ્રષ્ટાચાર સામે આવ્યા છે તેની સામે કોઈ અવાજ ઉઠાવે તો ભાજપ સરકારનું એક જ કામ છે, બંધ કરાવી દેવાના. અને તેવો જ એક કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે જેમાં આપ નેતા પ્રવીણ રામ છે તેમણે કહ્યું હતું, પહેલેથી જ મુખ્યમંત્રી પાસે મારે સમય જોઈએ છે, મારે અનેક મુદ્દાઓને લઈને વાત કરવી છે. આપણે આની પહેલા પણ ત્રણ મુદ્દાઓ હતા જે પ્રવીણ રામે ઉઠાવ્યા હતા તેની પણ વાત કરી હતી, એ પછી ઇકોઝોનનો મુદ્દો હોય કે પછી લોકોને વરસાદના અતિવૃષ્ટિના કારણે જે પાકને નુકસાન થયું હતું તેની સહાય નથી મળી તે હોય, કે પછી સોમનાથમાં અચાનક જે ટોલનાકા લગાવવામાં આવી રહ્યા છે તે મુદ્દો હોય, આ બધાને લઈને આપ નેતા પ્રવીણ રામ છે તેમણે સમય માંગ્યો હતો મુખ્યમંત્રી પાસેનો અને તેમણે કહ્યું હતું કે જો મુખ્યમંત્રી મને સમય નહીં આપે તો હું આ ચિંતન શિબિરમાં અંદર ઘૂસીને તેમની સાથે ચિંતન કરીશ. પરંતુ હવે આ બધાની વચ્ચે, આ નિવેદનોની વચ્ચે અને મુખ્યમંત્રીને જે પત્ર લખવામાં આવ્યો હતો અને જે રજૂઆત કરી હતી તેમાં હવે એક નવો વળાંક આવ્યો છે અને પ્રવીણ રામના ઘરની બહાર જાણે કાફલો ગોઠવી દીધો હોય ભાજપ સરકારે તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે અને તેવા પણ લોકો છે અને તેવી માહિતી સામે આવી રહી છે કે પ્રવીણ રામ પોતાના ઘરની બહાર ના નીકળી શકે, તેની સાથે જે તે ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીને મળી ન શકે તેના માટે ભાજપ સરકારનું જે તંત્ર છે તે હરકતમાં આવી ગયું છે. પરંતુ મારે અહીંયા ફક્ત ભાજપ સરકારને એટલું જ કહેવું છે કે ક્યાં સુધી તમે આવું ચલાવશો? કોઈક ને કોઈક દિવસ તો વિપક્ષના નેતાઓ હોય કે પછી કોઈ પણ નેતાઓ હોય, અપક્ષના નેતાઓ હોય, તમારી સામે આવશે ને, અવાજ ઉઠાવશે, કારણ કે તમે કાર્યો નથી કર્યા અને જે લોકોની જરૂરિયાત છે તેને પૂરી નથી કરી. અત્યાર સુધી જો વાત કરવામાં આવી ઇકોઝોનનો મુદ્દો, અત્યારે હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખેડૂતો માટે ખૂબ નુકસાનકારક આ મુદ્દો છે. આની પહેલાં પણ આપણે અનેક એવા વિપક્ષ નેતાઓ સાથે વાત કરી હતી, તેમને પણ ભાજપ સરકારને વિનંતી કરી હતી, તે છતાં પણ ભાજપ સરકાર દ્વારા હજી સુધી ઇકોઝોનને લઈને કોઈ જ પગલાં નથી લેવામાં આવ્યા. તેની સાથે આમ આદમી પાર્ટીના જે પ્રવીણ રામ છે, જે નેતા છે જેમણે મુખ્યમંત્રી પાસેથી સમય માંગ્યો હતો તેમને મળવાને લઈને, તે નેતા પણ મેદાને આવ્યા હતા અને તેમણે એ જ કહ્યું હતું કે મારી ફક્ત વિનંતી છે કે હું મુખ્યમંત્રીને મળવા માંગુ છું, તેમની સાથે આ મુદ્દાઓ છે તેને ચર્ચા કરવા માંગુ છું કે ક્યારે ગુજરાતમાં આનું જે નિરાકરણ છે તે સામે આવે. પરંતુ હવે આ બધાની વચ્ચે એક નવો વળાંક આવ્યો છે. જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે પ્રવીણ રામના ઘરની બહાર એક કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને પ્રવીણ રામ પોતે ચિંતન શિબિરમાં ન જઈ શકે અને ભાજપના ભ્રષ્ટાચાર બહાર ના આવી શકે. પરંતુ આવા તો અનેક ભાજપ સરકાર તમારા ભ્રષ્ટાચાર છે કેટલું છુપાવશો તે પણ એક સવાલ છે. આની પહેલાં પણ અનેક એવા ભ્રષ્ટાચાર બહાર આવ્યા છે, પછી અનેક મુદ્દાઓ હોય કે પછી ગમે તે હોય. આની પહેલાં પણ કોંગ્રેસના
અમરેલીના જે વિપક્ષના નેતા છે પ્રતાપ દુધાત હોય કે જેની ઠુમર હોય તે પણ અમરેલી જિલ્લાને કેમ બાકાત રાખવામાં આવ્યો છે તેને લઈને પણ મેદાને આવ્યા હતા. હવે ફરી એક વખત આ જ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના નેતા છે પ્રવીણ રામ તે પણ મેદાને આવ્યા છે. જોકે હવે તેમને ચિંતન શિબિરમાં મળવા દેશે કે નહીં તેની સાથે જ મુખ્યમંત્રીને વાત કરવા દેશે કે નહીં તે પણ એક સવાલ છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.